મહીસાગર જિલ્લાના હાથીવન ગામનો રસ્તો અનેકવિધ રજૂઆત કરવા છતાં નવો નહીં બનતા સ્થાનિક લોકોમાં રોષ. ચોમાસાની ઋતુ દરમિયાન મસમોટા ખાડાઓ અને ગંદકીનું સામ્રાજ્ય ઊભું થાય છે. જો ચોમાસાની ઋતુ દરમિયાન પશુ બીમાર હોય કે કોઈ માણસ અને જો તેને ઇમરજન્સી સારવારની જરૂર પડે તો માણસ કે પશુ સારવાર લઈ શકે નહીં અને તે મોતને ભેટી જાય એમાં કોઈ બેમત નથી. બીજું કે નાના ભૂલકાઓને પણ જો સારાઈ જવું હોય કે આંગણવાડીમાં તો ચોમાસાની ઋતુ દરમિયાન એ જઈ શકતા નથી, જે કેટલે અંશે વ્યાજબી ગણાય. અત્યાર સુધીમાં અવારનવાર અને વખતો વખત ધારાસભ્ય, સંસદ સભ્ય અને સ્થાનિક તમામ નેતાઓને લેખિત અને મૌખિક અસંખ્ય રજૂઆતો કરવા છતાં તેમના પેટમાંથી પાણી હળતું નથી. આથી અમે સૌ ગ્રામજનોએ ભેગા મળીને નિર્ણય કર્યો છે કે આ જો આવનાર 2022 વિધાનસભાની ચૂંટણી પહેલાં અમારા રસ્તાની માંગણી નહીં સંતોષાય તો અમે વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને કોઈપણ નેતાને જાહેર પ્રચાર માટે પ્રવેશવા દઈશું નહીં એવી તરબીત ચીમકી ગામલોકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. અમીન કોઠારી, ZSTV, સંતરામપુર. પરિસ્થિતિ એવી છે કે 1947માં ભારત આઝાદ થયું અને અત્યારે 2021ની સાલ ચાલતી હોય, આઝાદીના 74 વર્ષ થયા છે. 74 વર્ષની અંદર અમારા ભાઠોડા ફળિયાનો જે રસ્તો છે, જેની લંબાઈ આશરે લગભગ 8 કિલોમીટર જેવી થાય, અત્યાર સુધીમાં સંસદ સભ્ય હોય, ધારાસભ્ય હોય કે સ્થાનિક લેવાના તમામ નેતાઓ હોય, એમને લેખિત મૌખિક સતત અમે રજૂઆતો કરી છે. પણ આટલી બધી રજૂઆતો કરવા છતાં નેતાઓએ ઠાલા વચનો આપ્યા છે અને જ્યારે ચૂંટણી આવે ત્યારે પબ્લિકને એવું કહેતા હોય છે કે રસ્તો થઈ જશે, મંજૂર થયેલો છે, આમ થયેલું છે, તેમ થયેલું, એમ ખોટા વચનો આપી અને જનતાને ભોળવે છે. એટલા માટે અમે આજે મીડિયાનો સહારો લઈ અને અમે આ રસ્તાની જે વાત છે એને ઉજાગર કરવા માગીએ છીએ. કોઈ બીમાર પડે ત્યારે કઈ રીતના આપ લઈ જાઓ છો? કોઈ બીમાર પડે ત્યારે સાહેબ પરિસ્થિતિ એવી હોય છે કે ઢોર બીમાર હોય કે દવાખાનાની કોઈ પણ તકલીફ હોય તો 108 જેવી સુવિધાનો અમે અત્યાર સુધી લાભ લઈ શકતા નથી. કારણ કે ચોમાસાની ઋતુ હોય, વરસાદ પડતો હોય તો 108 તો શું, પણ અમારી બાઇક પણ આવી શકે એવી પરિસ્થિતિ નથી. એટલે કોઈ બીમાર હોય ત્યારે તો અમારે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે. કઈ કઈ જગ્યાએ રજૂઆત કરવામાં આવી છે આપના તરફથી? રજૂઆતો તો સાહેબ દિલ્હી લેવલના રાજકારણથી લઈ, એટલે કે સંસદ સભ્યથી લઈને સ્થાનિક નેતાઓ સુધી તમામ જગ્યાએ અમે લેખિત રજૂઆતો કરી છે, પણ તમામ નેતાઓએ માત્ર ઠાલા વચનો આપ્યા છે. અને અમે આજે મીડિયા થ્રુ એ પણ કહેવા માગીએ છીએ કે આગામી સમયમાં 2022નું વિધાનસભાનું ઇલેક્શન આવતું હોય તો અમે કોઈપણ નેતાને પ્રવેશવા નહીં દઈએ, ચૂંટણીનો સખત બહિષ્કાર.